नमस्कार बाल मित्रों, गुजराती धोरण 5 हवे गुजराती पाठ्यपुस्तकनी अंदर आपणे तमने एकम एक चबूतरो चित्रपाठ आपेलू छे एना विषे आपणे जोईए। हवे पाठ एक चबूतरो, पहला तो तमे चित्र जोई लो, एकण चित्रमां शुं शुं देखाय छे तमे जोई लो, पछी आपणे आगळ चलावीए। सरस चित्रमां तमे जोयुं के चबूतरो सरस मजानो बनावेलो छे, एनी उपर पोपट चकली वगैरे पक्षीओ बैठा छे, बीजा पक्षीओ उड़ी रह्या छे। गामना घरनी बाजूमां ज आ चबूतरो बनावेलो छे, त्यां चबूतराने नीचे एक माणस बैठो छे, ત્રણ એક ગાયો નીકળી રહી છે, નીચે એક બકરી બેઠી છે, બાજુમાં પણ એક કૂતરું જઈ રહ્યું છે। હવે જે ચબૂતરો હોય તો એના નીચે એક સીડી મૂકેલી છે ઉપર ચણ નાખવા માટે, અને ચબૂતરાની નીચે એક ઠીબ કે કુંડું પાણીનું એ બાંધેલું છે। પક્ષીઓને દાણા ચણવા માટે ચબૂતરો બનાવવામાં આવે છે। હવે આ એકમ વિશે ચબૂતરા વિશે આપણે વધારે જોઈએ। તમે જુઓ તો કોઈ પણ ગામ હોય તો એ ગામની પાદરે એક સરસ મજાનો ચબૂતરો બનાવેલો હોય છે। ઘણા ખરા ગામોની અંદર હવે તો પક્ષીઓ બચાવવાનું અભિયાન ચાલે છે, એટલે ચબૂતરાની સરસ મજાની ગોઠવણી કરેલી હોય છે, અને પક્ષીઓ બચાવવા માટે દરેક ગામની અંદર હવે તો ખાલી ખોખા પણ બાંધવામાં આવે છે। અમારી પંથોડા પ્રાથમિક શાળાની અંદર અમારે જાણ કરવાથી બાળકોની અંદર એક પક્ષીપ્રેમ જાગ્યો છે, અને એના કારણે તેઓ હવે ઘરે ઘરે પક્ષીઓના રહેઠાણ માટે માળા બનાવવા માટે ખોખા બાંધે છે, અને સાથે સાથે પાણીના કુંડા પણ બાંધે છે। હવે આપણે વાત કરીએ ચબૂતરાની, તો ચબૂતરાની અંદર જાર, બાજરી, ઘઉં, ચોખા આવા વગેરે અનાજ અને કઠોળ પણ નાખવામાં આવે છે। ઘણા પક્ષીઓને ચણાની દાળ ખાવાની ગમતી હોય છે, તો ચણાની દાળ પણ નાખવામાં આવે છે। ચબૂતરો જમીનથી 10 ફૂટ ઊંચો જેવો હોય છે, એનું કારણ એ કે ત્યાં બિલાડી કે કૂતરા જેવા કોઈ પ્રાણી ચડીને પક્ષીનો શિકાર ના કરે, એટલા માટે ઊંચો રાખવામાં આવે છે। હવે ચબૂતરો ઊંચો હોય 10 ફૂટ જેટલો, તો હવે એની ઉપર ચડવાનું હોય તો દાણા કઈ રીતે નાખવાના, તો એ દાણા નાખવા માટે કે ચણ નાખવા માટે ત્યાં એક સીડી બનાવવામાં આવે છે। સીડી એટલે નિસરણી, ચબૂતરાની નીચે ઓટલા જેવી વ્યવસ્થા કરવામાં આવે છે કે જેથી કોઈ વ્યક્તિને બેસવું હોય તો બેસી શકે। ઘણા પક્ષીઓ એવા પણ હોય કે જે નીચે દાણા ચણતા હોય, તો એના માટે એ ઓટલો બનાવ્યો હોય ત્યાં પણ દાણા નાખવામાં આવતા હોય છે, જેથી એ ઓટલા ઉપર પણ દાણા ચણીને જતા રહેતા હોય છે। હવે વાત કરીએ દાણા ચણવા કોણ કોણ આવે, ચકલી, પોપટ, હોલી, કાગડો, ખિસકોલી, ઢેલ, કાબર એવા ઘણા બધા પક્ષીઓ ત્યાં આવતા હોય છે। ઘણી વખતે પક્ષીઓ આવી અને ઝઘડતા પણ જોવા મળતા હોય છે। કાબર જેવા પક્ષીઓને માટે દાણા તો ખરા જ, પણ સાથે સાથે ઘઉંની રોટલી પણ નાખવામાં આવે છે, અથવા બાજરીનો રોટલો હોય એને ભાંગીને નાખવામાં આવે છે, ભાખરીને પણ ભૂકો કરીને નાખવામાં આવે છે। હવે ચબૂતરો બનાવ્યો હોય તો ચબૂતરાની નીચે એક સરસ મજાની ઠીબ રાખવામાં આવે છે, એ ઠીબ એટલે કે કુંડું। હવે તો પક્ષીઓ બચાવવા માટે પણ ઘણી જગ્યાએ લોકો ઠેર ઠેર જગ્યાએ કુંડા બાંધતા જોવા મળ્યા છે। પહેલાં કરતાં અત્યારે હાલ પક્ષીઓ બચાવવાનું અભિયાન સરસ ચાલે છે। બાળમિત્રો, તમારે પણ પક્ષીઓ બચાવવા આવું કંઈક કરવું જોઈએ।
હવે પક્ષીઓ બચાવવાનું અભિયાન ઉનાળામાં ખાસ એટલે કે પક્ષીઓને તરસ લાગે એટલે ઉનાળામાં ખાસ એના માટે પાણીની વ્યવસ્થા આપણે કરવી જોઈએ। જો તમે ખેતરમાં રહેતા હોય અથવા તમે ગામની અંદર કે શહેરની અંદર રહેતા હોય તો તમે જો માનો કે ગામડાથી દૂર થોડે દૂર તમારી કોઈ વાડ હોય તો ત્યાં આગળ તમે કુંડું બાંધી શકો છો, અથવા તમે તમારા ઘરની આગળ પણ એક કુંડું બાંધી શકો છો। હવે ચબૂતરાની આપણે વાત કરી કે ગામના પાદરે હોય છે, ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે અને ચબૂતરામાં પક્ષીઓને વરસાદ ના પડે, તાપ ના લાગે, ઠંડી ના લાગે એટલા માટે ઉપર છત પણ રાખવામાં આવે છે। નીચે વાત કરીએ પ્રમાણે આપણે પીવાના પાણીની પણ સગવડ હોય છે એમના માટે। ચબૂતરો ગામના ચોકની વચ્ચે મેં કહ્યું પ્રમાણે બાંધવામાં આવે છે, મૂકવામાં આવે છે, તે ઊંચો પણ હોય છે, સેવાભાવી લોકો તેમાં ચણ નાખવા માટે આવે છે, પંખીઓ સવાર સાંજ એમને ભૂખ લાગે ત્યારે દાણા ચણવા આવે છે, પાણી પીવે છે અને પછી ત્યાંથી ઉડી અને પોતાના જ્યાં રાત્રે સૂવાનું હોય એ ઝાડ ઉપર જઈને સૂઈ જાય છે। તો આ વાત કરી મેં ચબૂતરા એકમની। હવે તમે થોડું વિચારી લો આ સિવાય પણ વધારે અને પછી મને તમે તમારી રીતે નોટની અંદર એના 5 વાક્ય તમે લખજો। હવે સ્વાધ્યાય ચલાવવાનું છે તો સ્વાધ્યાય આપણે આના બીજા વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી બાળકો આ ચબૂતરા વિશે વાત કરી, જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો કોઈ ધોરણ 5માં ભણતા હોય તો એમને તમે આ વિડીયો મોકલી શકો છો જેથી કરી અને એ રહ્યા વિડીયો જોઈ શકે। જય હિન્દ।